कर्मभूमि बारडोली स्वराज आश्रम खाते थी जिला वहीवटी तंत्र द्वारा रन फॉर यूनिटी नु आयोजन करवामां आव्यु। कार्यक्रम ने जिला वहीवटी तंत्र ना डेप्यूटी कलेक्टर अने बारडोली धारासभ्य ईश्वर परमारे फ्लेग आपीने रन फॉर यूनिटी नु प्रस्थान करावियु हतु। आ रन फॉर यूनिटी नी दौड़ मां पोलिस तंत्र ना अधिकारी तेमज जिला वहीवटी तंत्र ना तमाम विभाग ना अधिकारीओ जोड़ाया हता। આવનારી 31મી તારીખે જ્યારે સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબનો 149મો જન્મદિવસ છે ત્યારે તે નિમિત્તે આજે 29મી તારીખે રન ફોર યુનિટીનો કાર્યક્રમ આજે બારડોલી સ્વરાજ આશ્રમ ખાતે રાખવામાં આવ્યો છે અને જેમાં પ્રાંત અધિકારી શ્રી, મામલતદાર શ્રી, ચીફ ઓફિસર શ્રી, તાલુકા વિકાસ અધિકારી શ્રી, પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી, પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી અને ખૂબ મોટી સંખ્યામાં આ સરદાર પ્રેમી ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા છે। 31 ઓક્ટોબર સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે, રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે આપણે 29 તારીખે આજે રન ફોર યુનિટી કાર્યક્રમનું આયોજન સરદાર પટેલ સાહેબની કર્મભૂમિ એવી બારડોલી ખાતે કરવામાં આવેલ છે। રાષ્ટ્રીય એકતા દિવસના ઉપલક્ષ્યમાં અમદાવાદ ખાતે રન ફોર યુનિટીનો કાર્યક્રમ યોજાયો। સીએમ ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં રન ફોર યુનિટીના કાર્યક્રમને ફ્લેગ ઓફ કરાવાયો। સાબરમતી રિવરફ્રન્ટ ખાતે 3 કિલોમીટરની રન ફોર યુનિટીનું આયોજન કરાયું। અમદાવાદના નગરજનો એકતા માટેની દોડ રન ફોર યુનિટીથી સહભાગી થયા। ઉલ્લેખનીય છે કે વર્ષ 2014થી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિના ઉપલક્ષ્યમાં આ ઉજવણીનું આયોજન કરાય છે। 31 ઓક્ટોબરે ભારતભરમાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી થાય છે। प्रधानमंत्री मोदी लाठी में उद्योगपति सवजीभाई धोळकिया पुत्र लग्न समारोह में हाजरी आपी। आ प्रसंग में प्रधानमंत्री मोदी मुरारी बापू साथ मुलाकात कर चर्चा करी हती। प्रधानमंत्री मोदी आज अमरेली प्रवासे हता, माफ करशो, प्रधानमंत्री मोदी काले अमरेली प्रवासे हता ज्यां तेओ विविध विकास कार्यों की भेट आपवा पहोंच्या हता। बाद में तेओ लाठी में सवजीभाई धोळकिया पुत्र लग्न प्रसंग में हाजरी आपवा पहोंच्या हता। કચ્છના પ્રવેશ દ્વાર સામખિયાળી પાસે એસઓજીની મોટી કાર્યવાહી। દિવાળીના તહેવાર પૂર્વે કચ્છમાંથી હેરોઇન ઝડપાયું। પંજાબનો શખ્સ કચ્છમાં માલ સપ્લાય કરે તે પહેલા જ ધરપકડ। અંદાજે 23,91,048 ગ્રામ હેરોઇન સાથે પંજાબનો શખ્સ પકડાયો। પંજાબના આધેડ પાસેથી રેલ ટિકિટ સહિતનો મુદ્દામાલ કબજે કરાયો। પૂર્વ કચ્છ એસઓજીએ વધુ તપાસ હાથ ધરી છે। દિવાળીના તહેવાર ટાણે ગુજરાતમાં નશાના કાળા કારોબારનો પર્દાફાશ થયો છે। અમદાવાદમાંથી ફરી એક વખત હાઇબ્રિડ ગાંજાનો જથ્થો ઝડપાયો, જેની પાસેથી અંદાજે 7 કિલો જેટલો 2 કરોડથી વધુની કિંમતનો હાઇબ્રિડ ગાંજો ઝડપાયો છે। આરોપીઓ વિયેતનામથી કરોડોની કિંમતનો ગાંજો લઈ અમદાવાદ એરપોર્ટ પહોંચી ગયા હતા। પોલીસે બાતમીના આધારે એક મહિલા સહિત 7 આરોપીઓને ઝડપી પાડ્યા, જ્યારે માસ્ટર માઇન્ડ અશરફ ખાન ફરાર છે। આરોપીઓની પૂછપરછમાં ખુલાસો થયો કે જૂનાગઢના 4 ઇસમને મૂળ જામનગર મોહમ્મદ હરહાન શેખ, જે હાલ સરખેજ વિસ્તારમાં રહે છે, તેણે આ શખ્સોને વિયેતનામ જવા કહ્યું હતું। આ 4 વ્યક્તિઓ પોતે પોતાની બેગમાં વિયેતનામમાંથી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર રાત્રે ઉતરનાર છે અને એમની બેગમાં શંકાસ્પદ વસ્તુઓ હોવાની શક્યતાઓ હતી। જે બાબતે બાતમી મળતા અમે લોકો આ 4ને કવરઅપ કરવા માટે થઈ અને એરપોર્ટમાં પહોંચ્યા રાત્રે। તે સમયે મોહમ્મદ ફરહાન, મોહમ્મદ કાસિમ, ગુજરાત એનસીબીએ ડ્રગ્સ માફિયા સામે કમર કસી। અમદાવાદમાં 10 કિલો ચરસ સાથે 3 આરોપી પકડાયા। આરોપીઓ રાજસ્થાનથી અમદાવાદ આવતા હતા। અડાલજ ટોલ પ્લાઝા પાસેથી બશીર અહેમદ, મોહમ્મદ મોશીન અને સૂર્યા બાનુની ધરપકડ કરવામાં આવી છે। બુલેટિનમાં રોકાઈશું એક નાનકડા વિરામ માટે, આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી। ભારતના અને સ્પેનના પીએમ વડોદરાની મુલાકાત ઉપર આવ્યા હતા ત્યારે વડોદરા એરપોર્ટથી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાંચેઝને આવકારવા માટે મેગા રોડ શો યોજાયો। બાદમાં એરક્રાફ્ટ C295ના ઉત્પાદન માટે ફેક્ટરીનું લોકાર્પણ કરવામાં આવ્યું। બંને પીએમ વચ્ચે લક્ષ્મી વિલાસ પેલેસના દરબાર હોલમાં MOU થયા।
गुजरात और वडोदरा ने पीएम मोदी दिवाली भेट आपी है। वहली सवारे बन्ने देश पीएम वडोदरा पहुंची गया था। खुली जीप में रोड शो कर लोगए बन्ने महानुभाव ने आवकार्या। रोड शो दरमियान विविध प्रदर्शन आयोजन कर बने वडाप्रधान ने खुली जीप में लोगों अभिवादन झेलू तरह लोगए मोदी मोदी ना नारा लगवाया। बाद में वडोदरा में एरक्राफ्ट C-295 ना उत्पादन माटे फेक्टरी नु लोकार्पण करवामां आव्युं। पीएम मोदी ना हस्ते C-295 एरक्राफ्ट ना FAL नु उद्घाटन करवामां आव्युं। लोकार्पण बाद बन्ने देशना पीएम लक्ष्मी विलास पैलेस खाते पहुंचा। बन्ने पीएम वच्चे लक्ष्मी विलास पैलेस ना दरबार हॉल में MOU थया। तेवामां आ बैठक ना पगले भारत अने स्पेन वच्चे विविध क्षेत्रे व्यापार नी वृद्धि थवानो आशावाद छे। 18 वर्ष बाद स्पेन ना पीएम भारत नी मुलाकात पर आव्या हता। पैलेस ना यूजनी हॉल में गोल्डन लाइट्स और जगमगता झूमर नीचे बन्ने वे लंच लीधो। कांसा की थाड़ी में बन्ने महानुभाव ने गुजराती पंजाबी और स्पेनिश भोजन पीरसवामां आव्या। आ उपरांत पैलेस में ग्रुप फोटो पैलेस नो ब्रीफिंग डेलिगेशन कक्षा की वार्तालाप और करार पण थया। द्विपक्षीय बैठक में स्पेन ना वडाप्रधान पेड्रो सांचेजे कहूं कि हाल की स्थिति में भारत नो प्रभाव और नेतृत्व आवश्यक है। स्पेन की प्रतिबद्धता निश्चय पण छे। पीएम मोदी पोताना प्रवचन में C-295 एरक्राफ्ट प्रोडक्शन की फेक्टरी शुभारंभ कर बाद देश महान सपूत रतन टाटा ने याद कर रोड शो में एक विशेष प्रसंग जोवा मळ्यो। पीएम रोड शो दरमियान MS यूनिवर्सिटी में अभ्यास करती एक दिव्यांग विद्यार्थिनी दिया गोसाई उत्तम चित्रकलाकार है। तेना परिजनों साथ बने वडाप्रधान जाते दौरेला चित्रों की फ्रेम साथ मार्ग पर गोठवाई गई थी और आगमन की राह जोवा मळी। तेरे बन्ने वडाप्रधान की नजर आ छात्रा पर पड़ता काफलो रोकी देवामां आव्यो। बन्ने पीएम नीचे उतरी ने आ दिव्यांग छात्रा ने मळवा तेनी पासे पहोंचे छे। दिया बन्ने वडाप्रधान ने तेमना चित्रों की फ्रेम भेट आपी हती। वडोदरा ने दिवाड़ी भेट आप्या बाद सौराष्ट्र ने सौगात आपवा प्रधानमंत्री नरेन्द्र मोदी अमरेली खाते पहोंचा था। अमरेली दुधाड़ा में निर्माण करायेला भारत माता सरोवर नु लोकार्पण करायू हतु। पीएम मोदी दुधाड़ा खाते पहुंची भारत माता सरोवर निहाळ्यु हतु। त्यारबाद लाठी में आयोजित कार्यक्रम में सौराष्ट्र 9 जिल्लाओं रूपया 4800 करोड़ 1600 प्रकल्पों खातमुहूर्त और लोकार्पण कर विकास कार्यो थी अमरेली जामनगर मोरबी द्वारका जूनागढ़ पोरबंदर कच्छ सहित जिल्लाओं ने लाभ थशे। जेमा पाणी पुरवठा विभाग 705 करोड़ विविध विकास कार्यो लोकार्पण और खातमुहूर्त थयु तो बोटाद जिल्ला माटे नावड़ा नी चावड़ बल्क लाइफ लाइन लोकार्पण कर जारे भावनगर जिल्ला में आ योजना थी महुआ तड़ाजा और पालीताणा सहित कुल 95 गामों की 2.75 लाख लोगों ने पीवाना पानी नो लाभ मळशे। जारे 2800 करोड़ थी वेलकम बैक। प्रधानमंत्री नरेन्द्र मोदी सतत सरदार पटेल लक्ष्य एक भारत श्रेष्ठ भारत तरफ आगे बढ़ रहा है। तरह स्टेच्यू ऑफ यूनिटी में चाली रहे सामाजिक आर्थिक और बंधारणीय एकता महायज्ञ में जोड़ाई आज एक भारत श्रेष्ठ भारत की भावना ने वधु मजबूत करीने सामाजिक आर्थिक और बंधारणीय एकता एक महायज्ञ चाली रह्यो छे। आ मात्र लोखंड पुरुष सरदार वल्लभ भाई पटेल ना विचारों ने जीवंत राखवा प्रधानमंत्री नरेन्द्र मोदी ना प्रयास थी ज शक्य बन्यो छे। एक तिरंगे झंडे के नीचे हिंदुस्तान देख रहे हैं उसका श्रेय सरदार वल्लभ भाई पटेल को जाता है। प्रधानमंत्री नरेंद्र मोदी सतत सरदार पटेल ना